કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ અને સંભવિત ત્રીજી લહેરને જોતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરાય છે જિલ્લામાં હાલ ઓમિક્રોનના કોઈ કેસ સામે નથી આવ્યા છતાં કોવિડ હોસ્પિટલમાં જરૂરી બેડ તેમજ ઓક્સિજન ટેન્ક સહિતની સુવિધાઓ માટે પગલાં લેવાઈ રહ્યા છે બહારથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ કરવા એરપોર્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત રાખવામાં આવે છે જિલ્લા કલેક્ટરે લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે પોરબંદર જિલ્લામાં સિવિલ હોસ્પિટલના થી વધારે બેડ ઉપરાંત આપણે બીજા પાંચસો જેટલા બેડની બીજી ચાર પાંચ જગ્યાએ હોસ્પિટલમાં તૈયારી કરી છે જેમાં એનકે ઓ મહેતા હોસ્પિટલને પણ ઇનોવેટ કરીને આપણે એના માટે કોરોના માટે તૈયાર કરી છે આપણી પાસે સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે હવે લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ છે જેથી ઓક્સિજન સપ્લાયનો હવે પ્રશ્ન નહીં આવે આ આપણી પાસે જેટલા હવામાંથી ઓક્સિજન બનાવી શકે તેવા પણ છે દેશમાં ઓમિક્રોન ની દહેશત વચ્ચે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં શાળાની અંદર કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ છતાં સ્કૂલ ખુલતા અનેક વિદ્યાર્થીઓ શાળા પહોંચી ગયા

બધા આવેલા અને વાલીઓ થોડા આમ નારાજ હતા કે એમ કહેતા હતા કે જે સાયન્સના હોય જે વર્ગ હોય એ વર્ગ બંધ રાખવું જોઈએ સેક્શન બંધ રાખવું જોઈએ અને આખા સ્કૂલ જે બંધ રાખ્યું છે ને તો એટલા માટે નારાજ હતા સુરતની શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં ટેસ્ટિંગ શરૂ કરાયું જેમાં સુરતની રિવર ડે સ્કૂલમાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતા ત્રણ વિદ્યાર્થી પોઝિટિવ મળી આવ્યા જેને લઈને રિવર ડે સ્કૂલને સાત દિવસ માટે બંધ કરી દેવાય કૃપ્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત